જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે બપોરની રસોઈમાં રીંગણા અને પાલકનું શાક બનાવવાનું છે. તો ટમેટા મરચાં રેડી કરી લીધા છે, મીઠો લીમડો, હિંગ, આદુ લસણની પેસ્ટ અને આ તેલ મૂકી દીધું છે તપવા. એમાં રાઈ, જીરું, મેથી નાખી દઈશું આપણે. હવે આપણે તેને ઢાંકી લેશું. તો જો ફ્રેન્ડ્સ, રાઈ જેવું પકડી ગયા છે. આપણે હિંગ નાખીશું, મીઠો લીમડો અને શાક નાખી દઈશું. અંદર નાખી દઈશું. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેને ઢાંકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા શાક સીજે ત્યાં સુધી આપણે અહીંયા રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશું. એના માટે આપણે એક ડીશ લઈ લઈશું. આપણે જો લોટ બાંધીને રેડી કરી લીધો છે, ગોળા કરી લીધા છે, કોઈ લોટ વણવા માટે લઈ લીધો છે અને અહીંયા પાટલો આપણે સાફ કરી લીધો છે. તો માંડીએ ફટાફટ હવે રોટલી બનાવવા. જો ફ્રેન્ડ્સ, એક રોટલી બની ગઈ છે આપણી. હવે આપણે બીજી તાવડી ઉપર નાખી દઈશું અને એમાં ઘી ચોપડી દઈશું રોટલીમાં. જો રોટલી થઈ ગઈ છે, આવી રીતે આપણે એક પછી એક રોટલી બધી બનાવતા જઈશું. જો ફ્રેન્ડ્સ, બાજુમાં રોટલી થાય ત્યાં સુધી આપણે શાકને જરાક જોઈ લઈએ. તો જો રીંગણા થોડાક ચડી ગયા છે, તો હજી પણ તેને સીજવા દઈશું. ત્યાં સુધી આપણે અહીંયા રોટલી વણી લઈશું. મારું કરજે તું રખવાળું,
મન મંદિર માં કરે અજવાળ, મળી કરજે સંભાળ, મંદિર માં કરજે અજવાળ. સોમવાર છે ને, ભોળાનાથ નો વાર. મન મેરા મંદિર શિવ મેરી પૂજા, મન મેરા મંદિર શિવ મેરી પૂજા, શિવ સે બડા નહી કોઈ દૂજા. બોલો સત્યમ શિવમ, બોલો તો સુંદરમ, મન મે હૈ કે શિવ કા નામ. મન મેરા મંદિર શિવ મેરી પૂજા. રીંગણા બરાબર સીજી ગયા છે, તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દેશું. અહીંયા બાજુમાં રોટલી વાળો ગેસ ધીમો રાખી દેશું અને હવે આપણે મસાલા નાખી દેશું. સૌ પ્રથમ તો આપણે પહેલા હળદર નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું. જો આવી રીતે આપણે મિક્સ કરી લેશું બરાબર. જો મસ્ત મસાલો ભરી ગયો છે અંદર. થોડી વાર આપણે મસાલાને સીજવા દેશું. આજો તેલ વરવાનું પણ ચાલુ થઈ ગયું છે. હવે બહુ વાર નહીં લાગે ચડતા. તો ફ્રેન્ડ્સ, આપણે આ ગરમ પાણી છે થોડું, એ આપણે નાખી દેશું. જે થાળી ઉપર રાખ્યું હતું ગરમ પાણી, એ પાણી છે તો આપણે તે નાખી દેશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા કને શાક બનીને રેડી થઈ ગયું છે. રસાવાળું રોટલી, ભેગું રસાવાળું શાક બહુ સરસ લાગે. તો જો આટલો રસો રહ્યો છે અને શાક બની ગયું છે, તો હવે ગેસને કરશું બંધ આપણે. હવે આપણે તેને ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે બાજુમાં રોટલી બનાવી લઈએ. ગરમી આવી ગઈ છે એટલે હવે જાડી જાડી રોટલી કરી નાખી આપણે. જો હવે આ એક જ રોટલી વણવાની છે, બાકી થઈ ગઈ છે રોટલી. જો ફ્રેન્ડ્સ, તાવડીમાં એક છે ને એક આ છે, એટલે હવે રોટલી બની જશે, આપણી રસોઈ તૈયાર. રસોઈ થઈ જાય એટલે આપણે જમી લેશું. જમીને પણ ઘણું બધું કામ કરવાનું છે. હજી ચોખા સાફ કરવાના છે, મસાલા ભરવાના છે બાયણીમાં.
સે બણા નહીં કોઈ દૂજા, બોલ સત્યમ શિવમ બોલ તો સુંદરમ, મન મેં શિવ કા નામ લેકે કાલ આઠમ છે માતાજીને, કાલ બધી કુળદેવીના ચૈત્રી નવરાત્રી છે એટલે હવન હશે બધા માતાજીએ. તો જો ફ્રેન્ડ્સ અહીંયા રોટલી બની ગઈ છે, જો અહીંયા શાકમાં રેડી છે અને અહીંયા રોટલી પણ રેડી છે. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.